દુનિયાની સૌથી મોટામાં મોટી લીગમાંની એક આઈપીએલ છે કહેવામાં આવે છે કે જ્યાં ટેલેન્ટને ઓપોર્ચ્યુનિટી મળે છે અને આ જ એક અમદાવાદના સૌરવ આપણી સાથે છે અને સૌરવને ઓપોર્ચ્યુનિટી મળી છે આરસીબીની ટીમમાં એ સિલેક્ટ થયા છે તો આજે એમની સાથે આપણે એમના ઘરે આવ્યા છીએ તો એમની સાથે વાત કરીએ

અને એ હોય ક્રિકેટર બનવાનું પહેલું સપનું તો આપણે જોયું જ હશે ચાહે સ્કૂલમાં હોય કે કોલેજીસમાં હોય અને બહુ જ ઓછા લોકો એવા હોય છે કે જે આ સપનાને વળગી રહે છે અને સપના સુધી પહોંચી પણ જાય છે અને એવા જ એક વ્યક્તિ આજે આપણી સાથે છે નામ છે એનું સૌરવ અને સૌરવ આરસીબીની ટીમમાં સિલેક્ટ થયા છે આપણા અમદાવાદના છે તો ચલો એમની સાથે કન્વર્ઝેશન કરીએ વાત કરીએ આખી જર્ની વિશે અને એમનો આ અનુભવ કેવો રહ્યો એના વિશે સો યુનો કેટલા બધા ખેલાડીઓ એવા હશે કે જે નાનપણથી એવો ઈચ્છતા હશે છોકરાઓ સ્પેશિયલી કે ભાઈ ક્રિકેટ રમવાનું સપનું હોય મોટા થઈને મોટી મોટી જે બિલ્ડિંગ્સ હોય કે એના કાચ તોડ્યા હોય કે પછી આગળ જતાં વાત કરીએ કે સ્ટેડિયમ જે છે સ્ટેડિયમમાં રમવાની ઈચ્છા હોય પણ એમાંથી ઘણા બધા લોકો એવા હોય છે કે જે બહુ જ ઓછા એ સ્ટેજ પર પહોંચી શકે અને એમાં પણ આઈપીએલ ઇન્ડિયન પ્રીમિયર લીગ એક એવી વાત છે જ્યાં એનું સ્લોગન પણ છે અને એવું કહેવામાં આવે છે કે જ્યાં ટેલેન્ટને ઓપોર્ચ્યુનિટી મળે છે અને આ જ એક ટેલેન્ટ એટલે આપણા અમદાવાદના સરોવ આપણી સાથે છે અને સરોવને એ ઓપોર્ચ્યુનિટી મળી છે આરસીબીની ટીમમાં એ સિલેક્ટ થયા છે અને બહુ જલ્દી એ ટીમમાં આપને રમતા પણ જોવા મળવાના છે તો આજે એમની સાથે આપણે એમના ઘરે આવ્યા છીએ તો એમની સાથે વાત કરીએ સરોવ કેવું ફીલ થઈ રહ્યું છે સૌથી પહેલાં લાઈક બહુ એક્સાઇટમેન્ટ ફીલ થઈ રહ્યું છે કે લાઈક માય ફેવરેટ ટીમ હતી અને એમાં જ મને ઓપોર્ચ્યુનિટી મળી જાય આઈપીએલમાં રમવા માટે આટલા ટાઈમથી હું એ જ ઈચ્છતો હતો કે આરસીબીમાં મને મોકો મળે ને એમાંથી રમવાનો મને ચાન્સ મળવો જોઈએ તો આ જૈન આ એક એક ટાઈપનો સપનો જે મારું પૂરો થયો છે કે મારે આરસીબી માટે રમવો છે એ અત્યારે જઈને પૂરો થયો છે સો બેઝિકલી તમારી જો જર્નીની વાત કરીએ કે તમે છ વર્ષથી રમવાનું શરૂ કર્યું એમ તો તમે કોને જોઈને વધારે ઇન્સ્પાયર થયા કયા એવા ખેલાડી હતો કે જેને જોઈને તમને કે ભાઈ યસ મારા આના જેવો અથવા તો મને આ મારા ઇન્સ્પિરેશન છે લાઈક મને જયારે ચાલુ કર્યું હતું ત્યારે હું પપ્પા ને જ જોતો હતો કેમ કે એ બી પેલા ક્રિકેટ રમતા હતા એમને જોઈને જ હું ચાલુ કર્યું તો કે પપ્પા રમે તો મારે બી રમવું છે એમના જ કેમ કે એ બહુ સારું રમતા હતા તો મારે જે હું જયારે બી એમની મેચિસ કે કઈ બી હોય તો હું બધી જગ્યાએ એમના જોડે જ જતો હતો એમની જગ્યા એમની જોડે જ રહેતો હતો એ ભલે બાર જતો હતો એમની જોડે જ મેચિસ મારે બધે જતો હતો તો એમને જોઈ જોઈને હું બધું કરતો હતો અને વિથ ટાઈમ આગળ વધતા વધતા આગળ મેચિસ જોઈને પછી મેં વિરાટ કોહલીને જોઈને ઇન્સ્પાયર થયું કે લાઈક એ જેવી રીતે છે જેવી રીતે રન કરે છે અને શું કેટલા એગ્રેસિવ રહે છે અને કેટલું માઇન્ડસેટ કેવું માઇન્ડસેટ છે એમનું તો એમને જોઈને હું એમનાથી શીખતો આવ્યો છું હજી સુધી સર તમે જેમ વાત કરી કે વિકેટ કીપિંગ કરો છો અને એની સાથે સાથે બેટિંગ કરવું સો એના માટે ટ્રેનિંગ કેટલી ડિફિકલ્ટ હોય છે અને બંને કેટલો કેટલો સમય આપવો પડતો હોય છે બંને માટે એક બે સમય તો આપવો પડે છે કે ઓલમોસ્ટ આખો દાડો પ્રેક્ટિસ કરવી જ પડે છે એના માટે ઓલમોસ્ટ કે સવાર સાંજ બંને ટાઈમ મારે કરવી જ પડે છે કેમ કે બંને બંને એવી જગ્યાએ છે કે કે એક ટાઈમે બધું ટીમ માટે ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે કે લાઈક બેટિંગમાં બી જે બી રમતા હોઈએ અને ત્યારે બી ટીમ માટે જ કરવું પડે છે અને કીપિંગ એવી વસ્તુ છે જે બધાને લાગવામાં ઈઝી છે પણ દેખાય છે બધાને ઈઝી પણ બહુ અઘરું હોય છે કરવું તો એ જ છે કે બંનેમાં ટાઈમ આપીને કરવું પડે છે એવો ટાઈમ જાય બધામાં અચ્છા અને હવે જ્યારે તમે વાત કરી કે આ પ્રોસેસમાં જ્યારે તમે પાસ થઈ રહ્યા હતા તો નોર્મલી જે પ્રોસેસ હોય છે અને ઓપ્શનમાં જવું તો એના માટેની બેઝિક પ્રોસેસ શું હોય છે તમે કેવી રીતે પાસ કરી લાઈક આમાં તો એવી રીતે જ હોય છે કે પહેલા જે અમારે જે ટુર્નામેન્ટ ચાલતી હોય છે સૈયદ મુસાક અલી અને વિજયઝર ટ્રોફી એ બધી મેચિસ અમે લોકો રમતા હોઈએ એમાં પછી અમે લોકો પર્ફોમન્સ કરીએ અને પછી એ લોકો એ લોકોના સ્કાઉટિંગ ટીમ આવે એ લોકોની આઈપીએલની ટીમની બધા સ્કાઉટિંગ ટીમ હોય એ લોકો આવે એ લોકો જોવે અમને લોકોને પછી એ લોકો એ લોકોની ટીમ માટે ટ્રાયલ્સ માટે બોલાવે જેમ કે મને આ વખતે આરસીબી ડીસીમાંથી કોલ આવ્યો હતો અને પહેલાં બી બીજી માંથી કોલ આવ્યો હતો બટ આ વખતે બે ટીમમાંથી કોલ આવ્યો અને એમાં તમે ટ્રાયલ્સ માટે જવાનું અને પછી ટ્રાયલ્સમાં સારું થાય પછી એ લોકો જઈને પિક કરતા હોય છે ઓપ્શનમાં હો ધેટ્સ રીલી ગ્રેટ અને ઓપ્શનની આખી જ્યારે પ્રોસેસ થઈ અને જ્યારે તમને ખબર પડી તમે જ્યારે જોઈ રહ્યા હતા ઓપ્શન ત્યારે એમાં થયું એવું હતું કે લાઈક અમે સ્ટાર્ટિંગ થી તો જોતા હતા કેમ કે મને આ વખતે ચાન્સીસ હતા હોપ હતું મને કે મે બી આ વખતે પીક થઈ સ્પાઈડર જેવી રીતે પહેલી પહેલા વાર અનફોલ્ડ ગયો ત્યારે અમે મારા મારા ત્રણ મારી પપ્પા ઉભા થઈને રૂમમાં જતા રહ્યા એ સુઈ ગયા પછી પછી સેકન્ડ ટાઈમ મને હતું કે અનફોલ્ડ કર્યું બીજી વાર ઓલા એક્સપ્લેનેશન મારું નામ આવશે પાછું ઓફકોર્સ તો હું મમ્મી બંને જોતા રહ્યા અમે બે જોતા હતા પછી હું પાછો અનસોલ્ડ ગયો પછી મને બી એમાં થઈ ગયું કે હવે તો કોઈ ચાન્સ જ નથી કે ત્રીજી વાર નામ આવે રાઈટ તો હું બી ટીવી બંધ કરીને અંદર જતો રહ્યો હતો મેં બંધ કરી દીધી કે અમે લોકો નથી જોતા મેં હું પછી અંદર જઈને મારા ફ્રેન્ડ ને ફોન કરતો હતો કે ચાલ હવે નીચે આવી જાય આપણે બહાર જઈએ ફરવા માટે ક્યાંક અને હું એટલામાં એને ફોન કરીને વાત કરીને ઊભો જ થયો હતો ને અહીંયાથી મમ્મીએ મમ્મીએ બૂમ મારી કે સની સની તારું થઈ ગયું છે એટલે ઘરે મારું નામ સની છે એટલે એવી રીતે કે સની તેરા हो ગયા ઓકે ઓકે એમ કરીને બૂમ મારીને પછી આઈન જોઈને તો હું જીવાયન ઉપર એ એટલામાં આરસીબી એ પેડલ ઉપર કર્યો તમારામાં અરે વાહ એ બહુ અલગ જ અલગ જ મોમેન્ટ હતો એ અમારા માટે રાઈટ ભાઈ એક આખી આ જર્ની છે اسپેશિયલી એમાંથી એઝ અ ક્રિકેટર તમારે તમારા પ્રોફેશનની સાથે સાથે ફેમિલી છે તો ફેમિલીનો સપોર્ટ અને એ આખી જે ઘટના છે એ તમારા માટે કેવી રહી અત્યારે સુધી વાત કરી એટલે થોડીક ટફ હતી સ્ટાર્ટિંગથી અમારા માટે કે લાઈક અમે બહુ સારું એટલું સારું હતું નહીં પહેલાં બટ વિથ ટાઈમ અમે લોકોએ બિલ્ડ કર્યું બધું અમારા માટે અને ક્રિકેટ એવી વસ્તુ છે ને ક્યારેક સારું થાય તો બહુ સારું થશે ને જ્યારે નહીં થાય તો એમ જ થશે કે હવે શું કરવાનું ક્યારેક ક્યારેક માઇન્ડ એકદમ બ્લું થઈ જાય છે કે આગળ હવે શું આગળ શું કરી શકીએ છે પણ એ ટાઈમ એવું જ વિચારમાં આવે છે કે હવે આટલા આગળ આવ્યા છે એક વર્ષ જાય જ આમાં બધા દર વર્ષ એક જેવું નથી હોતું ક્યારેક અપ્સ એન્ડ ડાઉન તો આવવાના જ છે લાઈફમાં આપણા તેવી રીતે જ આપણો માઇન્ડસેટ સારું કરીને આગળ વધીને આગળ જ વધતા ગયા અને એમ જ વિચારવાનું કે તમે પોતાની જાતને કેવી રીતે સ્ટ્રોંગ કરી શકો હજી કેટલું સારું કરી શકો છો રાઈટ અને હવે જ્યારે તમે જશો ઓફકોર્સ વિરાટ કોહલીને તો મળવાના તમે જેમ કરી કે તમારે ઇન્સ્પિરેશન છે તો શું લઈને જશો આપણા તરફથી ગુજરાત તરફથી કે એમને જ્યારે મળશો તો તમે શું કહેશો એમને કંઈ તમારે એવું આમ છે કે મારે યાર આ વાત શેર કરવી છે અથવા તો આ કેવું છે કે આ શેર ને એ તો નથી બટ જેટલું થશે હું એટલું એમનાથી શીખવા માંગીશ કે એમનાથી શીખીશ જ કે જે શું કરે છે એમની ગેમ માટે અને કેવી રીતે પ્રિપેર કરે છે એમના પોતાને કે કોઈ બી મેચ માટે કેટલી બી મોટી મેચ હોય બટ આપણે એમ એમને જોઈએ આપણે તો એમ જ લાગે કે આ અલગ જ પ્લેયર છે કે અલગ જ ટાઈપનો એ બિલ્ડ કરે છે એના એમને પોતાને તો એ જ શીખવા મળશે પણ આવી રીતે વિચાર્યું નથી કે એમને જઈને કંઈક ગિફ્ટ આપીશ નહીં એ અત્યાર સુધી વિચાર્યું નથી કંઈક ઓફકોર્સ બટ વી વેશ કે તમે જ્યારે રમવા જાઓ એમને મળો એ એ બહુ જ મોટી મોમેન્ટ હશે તમારા માટે પણ આઈપીએલની આખી જ્યારે જર્ની વાત કરીએ આવડી મોટી લીગ થઈ રહી છે દુનિયાની સૌથી મોટામાં મોટી લીગમાંની એક એટલે આઈપીએલ છે એમાં રમવાનો ચાન્સ મળ્યો છે ઓફકોર્સ આટલી મહેનત જે તમારી રંગ લાવી છે અત્યારે સો જ્યારે હું તમને એમ કહું કે એ

ડાઉટ એટલે એમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી કે જ્યારે વિકેટ કિપિંગની વાત આવે અને આપણા મોટા સ્ટેજ પર છે સો આપણે ડેફિનેટલી એક એ મોમેન્ટ હશે કે જ્યારે સીએસકેની મેચ છે આપણે એવું મેનિફેસ્ટ કરીએ કે મહેન્દ્રસિંહ ધોની કીપિંગ કરતા હોય તમે બેટિંગ કરતા હોય અને પછી જે રમઝટ બોલે અને પછી જે જોવાની મજા હશે તો ડેફિનેટલી એ મજા તો આપણે માણવાની છે પણ એની સાથે સોરો મારે પણ વાત કરવી છે કે તમે જ્યારે છ વર્ષની ઉંમરથી શરૂ કર્યું ત્યારથી લઈને અત્યારે સુધી ઘણા બધા ચેલેન્જીસ આવ્યા છે એ ચેલેન્જીસ પછી તમે આ પહોંચ્યા છો સો વોટ ઇઝ ધ નેક્સ્ટ કે આ વસ્તુ તો થઈ રહી છે પણ ઇન કેસ હું તમને એમ પૂછું કે જો સૌરવ ક્રિકેટર ના હોત તો શું હોત તો અત્યારે તો કઈ નહીં જોબ કરતા હોત ક્યાંક ફાઈવ ટુ સેવનમાં કે ફાઈવ ટુ એટમાં એવી રીતે જોત બાકી તો કોઈ ચાન્સ જ નથી અમારે તો સો બેઝિકલી તમારા શોખ તમને શું કરવું ગમે છે ક્રિકેટ સિવાય તમે હાઉ યુ સ્પેન્ડ યોર ટાઈમ ડે શું કેવી વસ્તુ છે કે જે તમને વધારે મજા આપે છે ક્રિકેટ સિવાય એટલે એમાં શોખમાં તો એમ જ છે કે લાઈક ક્રિકેટ સિવાય હું જ્યારે જેટલો ટાઈમ આવું છું એટલે મમ્મી પપ્પા જોડે અહીંયા ટાઈમ સ્પેન્ડ કરતો આવું છું અને જે ફ્રેન્ડ છે એ લોકો જોડે આવું અને સમથિંગ એસ તો ક્યારેક બુક વાંચતો આવું અથવા ગેમ રમતો આવું એ જ છે બધું રાઈટ અને એવી કોઈ ફેવરેટ પ્લેસ તમારી ખરી અમદાવાદની કે ભાઈ આ જગ્યા છે એ મારી ફેવરેટ જગ્યા કે આ જગ્યાએ જવું તો મને સુકૂન મળે કે કાઇન્ડ ઓફ આવતા નવું કેફે છે કાફા કરીને અમે લોકો ત્યાં જ બેસતા હોય તો કાફા હા એક્ઝેક્ટલી અમારી ઓફિસ પાસે સરો તમારી જે જર્ની છે તો તમારી જર્નીમાં કહેવાય ને કે જ્યારે આવડું મોટું આપણે સાહસ કરતા હોય ત્યારે ઘણા બધા લોકોનું યોગદાન હોય તો શું કહેવા માગશો તમારી આજુબાજુ કે એવા લોકો હતા કે જેના કારણે તમે કહી શકો યસ એ લોકોને કારણે એમની થોડી થોડી મદદ કહીએ કે પછી આશીર્વાદ કહીએ જેના કારણે તમે આગળ પહોંચી રહ્યા છો લાઈક હું જ્યારથી સ્ટાર્ટ કર્યું ત્યારથી તો હું એક જ કેમ્પમાં જતો હતો હજી બી ત્યાં જ જવું છું તારક ત્રિવેદી કરીને એમના જોડે જ હું શીખ્યું છું એમણે જ મને બધું શીખવાડ્યું છે અત્યાર સુધી અને એના પછી બિગ લેવલ્સ પર મોટા લેવલ પર બધા મને જીસે ગુજરાત ક્રિકેટ એસોસિએશન મને બહુ સપોર્ટ કર્યો છે કે લાઈક મને આટલી મોટી ઓપોર્ચ્યુનિટીઝ આપી હતી કે મને સૈયદ મુસ્તાક અલી વિજય હજાર નદી ટ્રોફી મળવાનો રમવાનો મોકો મળે મને અને એ જ છે કે એ લોકોએ મને આટલો સપોર્ટ કર્યો આટલો પુશ કર્યો મને આગળ તો એના લીધે જ હું આઈપીએલ રમી શક્યો છું આઈપીએલમાં અત્યારે ઓપ્શનમાં પિક થયો છું મારે તમને એ પૂછવું છે કે આમ તો ઓફકોર્સ એવું વસ્તુ હોય કે જ્યારે કોઈ પણ ક્રિકેટર હોય પ્લેયર હોય બેટર હોય તો એક ફેવરેટ પોઝિશન હોય કે ભાઈ આ પોઝિશન પર હું રમું છું અને મને રમવું ગમે તો તમને એવી કઈ પોઝિશન છે કે ભાઈ આ પોઝિશન પર મારે રમવું છે કે મને વધારે મજા આવશે મને મારી ફેવરેટ જગ્યાએ તો હું ઓપનર ઓપનિંગમાં ઓપનિંગમાં રમવાની મજા આવે કેમકે હું પહેલાથી જ ઓપનર હતો નીટ પ્રમાણે હું વચ્ચે રમું છું બટ અગર ઇન કેસ મને મોકો મળશે તો હું ઓપનિંગ કરવાનો મોકો મળશે તો હું ઓફકોર્સ યો ગ્રેપ કરવાનો હું વિચારીશ ને એ જ કરીશ ઓપનિંગમાં સો આ બધી વાતો તો ચાલુ રહેશે પણ ઓલ ધી વેરી બેસ્ટ થેન્ક યુ એન્ડ જેમ મેં વાત કરી કે આપણે મેનિફેસ્ટ કર્યું કે મહેન્દ્ર સિંહ ધોની છે કીપિંગ કરતા હોય એન્ડ એની સામે તમે આગળ બેટિંગ કરતા હોય અને પછી એક સમય એવો પણ આવે કે મેનો ઓફ ધ મેચ તમે બન્યા હોય અને વિરાટ કોહલી છે તમારા માટે ક્લેપ કરે એવી આશાઓ એવી અમે અમારા બધાની બેસ્ટ વિશિસ તમને ઓલ ધ વેરી બેસ્ટ ફોર આઈપીએલ એન્ડ વી ડેફિનેટલી વી વોન્ટ કે ભાઈ તમે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ રમો ગુજરાતનું આપણા ભારતનું નામ રોશન કરો થેન્ક યુ સર સો મારી સાથે અત્યારે સૌરવના મમ્મી અને પપ્પા છે એન્ડ સૌથી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન કે સૌરવ છે એ આઈપીએલમાં રમવા જઈ રહ્યા છે અને કે આઈપીએલ ની સાથે સાથે ઇન્ટરનેશનલ પણ રમે તો તમને કેવું ફીલ થઈ રહ્યું છે અત્યારે શું ખૂબ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે અને આપણે અમદાવાદ શહેરનો એક સામાન્ય ગ્રાઉન્ડમેન્ટનો છોકરો અને આજે આઈપીએલમાં સિલેક્ટ થયો એ બધા માટે અને ઇવન કોર્પોરેશન માટે બી ગૌરવની વાત છે કે મારો સન આઈપીએલની આરસીબીમાં સિલેક્ટ થયો એ બદલ બરાબર

और मेरी जो बेटियां हैं ना तो बेटियां भी बहुत फील कर रही है की मेरा भाई हुआ जब ये कभी नहीं होता था तो बेटियां बहनें इतनी रोने लगती थी तो जब मेरे को समझाया करे बोले ऐसा नहीं मम्मा हो जाएगा क्यों ऐसा परेशान होती लेकिन उस दिन जो मेरे बेटे का हुआ ना तो बहुत खुशी हुई है महाकाल बाबा की कृपा ऑनलाइन आशीर्वाद है उनका वो तो है पर उसके साथ मैं ये भी पूछना चाहूंगा कि अगर सौरभ क्रिकेट नहीं खेलता होता तो आपको क्या लगता है कि वो क्या करता होगा वो, वो बहुत बहुत ही <laughs> फनी स्टोरी है एक्चुअली तारक सर के कैंप में हम लोग सब जब मिला करते थे तो बात करते थे कि सौरव में सौरव का फर्स्ट है क्रिकेट सेकेंड है पढ़ाई हम लोगों ने पढ़ाई पे कभी ध्यान ही नहीं दिया उसको ये सिर्फ बोला कि तू क्रिकेट खेल और क्रिकेटर बन अगर क्रिकेटर नहीं बनेगा तो अहमदाबाद के अगल बगल में पाँच बीघा जमीन लेके भैंसों का तबेला बना के और फिर दूध का धंधा करना सबसे तो उस हिसाब से हम लोग मजाक मस्ती भी करते थे सभी लोग पर डेफिनेटली जिस तरह से वो मेहनत की है वो मुझे हमें पता है कि वो नौबत ही नहीं आने वाली है क्योंकि जिस तरह से वो खेल रहे हैं अभी आईपीएल के लिए सिलेक्ट हो गए हैं एंड उसके साथ साथ डेफिनेटली आगे भी बढ़ेंगे हम सबकी दुआ है उनकी मेहनत है तो रंग लाएगी जी जी सही बात है लेकिन एक्चुअली हम लोगों ने कभी मतलब इतना सोचा भी नहीं था इतना लंबा कि यहाँ तक खेलेगा था भाई चलो गुजरात और रणजी ट्रॉफी खेल ही रहा है ना उस बात से संतोष था लेकिन इसका गेम और सबसे बड़ी बात गुजरात क्रिकेट एसोसिएशन का सपोर्ट जबरदस्त था इसको मतलब पहले साल ही एज ओपनर रणजी ट्रॉफी में विजय हजारे में और सैयद मुश्ताक अली ट्रॉफी में चांस मिल गया खेलने का तो वो इसके लिए बहुत अच्छा था वो पिक टाइम था तो उस हिसाब से फिर उसको फिर इसकी ग्रिप बढ़ती चली गई क्योंकि एक्सपीरियंस से धीरे 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 आदमी घड़ाता है राइट तो

कितने या सात महीने का था तब से बोल बेटे दिया तो इसके दादा आए ना तो दादा के सामने दादा लग अरे भैया तू अपना बेटा ले जा मेरा तो माता पो तो दादा प्पा से ज्यादा लगाव था इसका अच्छा तो ये वो क्या ये छोटा था मतलब सात आठ महीने का ये चलने लगा था स्टेडियम में रहते तो वो प्लास्टिक की दड़ी और बॉल ला दिया था इसको तो ये वो शॉट मारता था तो सीधे पप्पा के कहीं लगता था तो बोलते भाई काम करो इसको हटाओ हाथ पैर तोड़ेगा कोई के <laughs> तो उनकी जो भविष्यवाणी थी।, थी।, थी उनका जो आशीर्वाद है हाँ। सब फला हमारे पूरे परिवार को एक्जेक्टली exactly, मतलब बोले कि बचपन से वो सिर पे लगाने से लेके बाउंड्री के बाहर वो आगे ही चलता रहेगा